નાનકડો પ્રસંગ. એક દીકરો અને એના મા બાપ, લગભગ કદાચ તમે સાંભળ્યો હશે, પણ મને બહુ ગમે છે આ પ્રસંગ. પુત્રનું માતા પિતા પ્રત્યેની લાગણી અને ફરજ શું છે, અને હાલ વર્તમાન સમયમાં કોઈ કોઈ એવા પણ પુત્રો છે કે જે કઈ દિશા તરફ જઈ રહ્યા છે, એવા વિરુદ્ધ દિશામાં જઈ રહેલા પુત્રો માટે આ પ્રસંગ હું તમને સંભળાવું છું. બાકી જે માતા પિતાને પ્રેમ કરે છે એ પુત્રો વંદન કરવા યોગ્ય છે, પરંતુ જે દિશાહીન થઈ અને વિરુદ્ધ દિશામાં જવા પ્રયાસ કરે છે, સંસ્કૃતિને છોડી સનાતન ધર્મને અને માતા પિતાને જરા પણ, જે છોકરો નાનો એવો માતા પિતાને છોકરા ઉપર બહુ લાગણી, બહુ પ્રેમ કરે, અને લગભગ કોઈ માતા પિતા એવા નહીં હોય કે જે છોકરો નાનો હોય ને એને પ્રેમ ન કરતા હોય, એટલો સ્નેહ કરે. ગોળિયામાંથી પગ પણ નીચે દે અને પગ જરાક જો દોડવાળો થયો હોય તો એની સાડીના છેડાથી માં બે વાર સાફ કરી નાખે. આવું આપણે પણ કરેલું હશે હો, જે માતાઓ સાંભળે છે એને. જરાક દીકરાનો પગ બગડે, કારણ કે કોમળ પગ, ધોળા ધોળા ફૂલ જેવા પગ હોય નાના બાળકના, સહેજ આમ તો પગ નીચે પડે ને ત્યાં બગડી જાય, એટલે સાડીથી, એનો બાપ હોય તો એના પહેલા છેડાથી સાફ કરે. છોકરો મોટો થવા લાગ્યો દિવસે દિવસે. મોટા થતા એ છોકરાએ બાપને થયું કે છોકરો ડાયો છે, હોશિયાર છે અને ભણાવા જેવો છે, અને લગભગ મોટા ભાગના માતા પિતા બાળકને નાનો હોય ત્યારે ડાયો જાણી, બુદ્ધિશાળી જાણી, વિદ્યાભ્યાસમાં કુશળ જાણી અને બહાર ભણવા માટે મોકલે, હોસ્ટેલોમાં છોકરાઓને હોસ્ટેલમાં મોકલીએ, અને અમુક અમુક એ રીતે હોસ્ટેલોમાં મોકલે કે એને ઘરે વ્યવસ્થા ન હોય, ઉછીના પૈસા કરે, બીજાની પાસે પૈસા લે, લેણું કરે, માથે કરજ કરે, દેવું કરે, અને પછી એને ભણવા માટે મોકલે. દરરોજ ભણવા માટે હોસ્ટેલની અંદર છોકરાને મોકલે. છોકરાના તો નંબર આવવા લાગ્યા, પહેલો નંબર આવે, ક્યારે બીજો નંબર આવે, ક્યારે ત્રીજો નંબર આવે. છોકરાનો બાપ એકદમ સાદા કપડા, છોકરાના માટે તો સારા સારા યુનિફોર્મ, સારા સારા નાઇટ ડ્રેસ, સારી સારી વ્યવસ્થાના કપડાઓ. અને આ જે ગરીબ માણસ હોય ને, છોકરાઓને ભણાવતા હોય, આ પ્રસંગ એક ગરીબ કુટુંબનો છે, ગરીબ ઘરનો છે, કે જેના ઘરની અંદર 8 દિવસ પછી શું જમશે ને એ ભોજનની વ્યવસ્થા પણ ન હોય, એ છોકરાઓને ભણાવતા હોય. એટલે બાપ છોકરાને ક્યારેક ક્યારેક મળવા જાય, એની માં એના માટે ભોજન બનાવી દે અને છોકરાને મળવા જાય, સ્નેહના ભાવથી એકદમ વિલંબિત. રવિભાઈ વિલંબિત એકદમ. અને ધીરે 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 છોકરાને મળવા માટે જેવા જાય, એટલે છોકરો અંદર ખાને બાપને મળી લે વિનય સાથે, પ્રેમ સાથે. પછી બાપ ત્યાંથી રવાના થઈ જાય, ઘરે આવી અને એની માં બધા સમાચાર પૂછે કે મારા દીકરાની તબિયત કેમ છે, એને શરીરની એ બાંધો, એને જમવાનું તો ત્યાં ફાવે છે ને બરાબર, એની તબિયત બગડી નથી જતી ને, ત્યાંનું વાતાવરણ એને ગમી ગયું છે ને. બોલે હા, તારો દીકરો બહુ સારી રીતે રહે છે, તું ચિંતા ન કર. અને છોકરાની પરિસ્થિતિ માને વાત કરે એનો પિતા. પછી છોકરો ધીમે ધીમે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, એમાંથી 8માં આવે, પછી 10માં આવે, પછી કોલેજમાં આવે, હવે તો ડિગ્રીનો કોર્સ કરવાનો તૈયાર થઈ ગયો, ડોક્ટરની ડિગ્રી લીધી, એ ડિગ્રી માટે વર્ષ અમુક કરવાના એ પૂરા કરે. હવે છોકરાને એનો બાપ વારે વારે જ્યારે મળવા આવે ને, ત્યારે છોકરો બાપુને કહે કે બાપુજી તમે આમ વારે વારે મને મળવા આવો ને,
એ પહેલા તમારે દરવાજા પાસે ઊભા રહીને પહેલા ચોકીદારને કહી દેવાનું, એટલે હું બહાર આવી જઈશ, તમારે અંદર ન આવવું, ધ્યાન આપજો. હવે આની ભૂમિકા શરૂ થાય છે બાળકની. અત્યાર સુધી તમે એને ડોક્ટર સુધી બનાવવા મોકલી દીધો, અને હવે એની મુખ્ય ભૂમિકા શરૂ થાય જેની તમે સપનામાં પણ કલ્પના ન કરી હોય. તમે સપનામાં પણ વિચાર ન કર્યો કે બાળક આવું થશે અને કહે કે તમે જે મને અંદર મળવા માટે આવો ને હોસ્ટેલમાં, અંદર નહીં આવતા, બહાર તમારા ચોકીદારને કહી દેવાનું, એટલે હું બહાર આવી જઈશ. એટલે પિતા કહે, કેમ બેટા અંદર ન અવાય? કહે, તમારા આ બધા ગામડાના કપડાં પહેરેલા હોય ને આવા જૂના જૂના, માથે ફેટો બાંધેલો હોય અને ખેડૂ જેવા લાગો, એટલે તમે આવો ને તો મારા બધા વીઆઈપી મિત્રો એ બધા મારી મશ્કરી કરે, એટલે તમારે અંદર નહીં આવવાનું. એટલે બાપને એમ થયું, કાંઈ નહીં, મારા દીકરાની મશ્કરી થાય એવું મારે થોડું કરાય. એ આગળ આવે, એ મોટો થાય, એ ઊંચો થાય, કોઈ એની વાતો ન કરે, એવું કરું, કંઈ વાંધો નહીં બેટા, હવે હું અંદર નહીં આવું, હું બહારથી ચોકીદારને મોકલી દઈશ, તું બહાર આવી જાજે. અને હવે એવો હોશિયાર થયો ભણવામાં કે એને ફી પણ માફ થવા લાગી. એમાં રૂપિયાવાળાની છોકરી સાથે એને પ્રેમનો સંબંધ બંધાણો, બહુ રૂપિયાવાળાની, કરોડોપતિ અરબોપતિ ખરબોપતિ માણસની દીકરી, એની સાથે એને પ્રેમ બંધાણો. અને પછી એ છોકરી જે છે એનો બાપ ત્યાં જ રહેતો હતો આજુબાજુના વિસ્તારમાં, એટલે છોકરો જે વર્ષમાં એકાદી વાર ઘરે આવતો ને, હવે એ બંધ થઈ ગયું. એક વર્ષે એક વાર ઘરે આવતો, હવે એક વર્ષે ઘરે આવવાનું પણ બંધ કર્યું, વેકેશન પડે ને ત્યારે ઘરે ન આવે. હવે પેલી છોકરીને ઘરે એના પિતાને બધાને ગમી ગયો છોકરો, કે બહુ હોશિયાર છે, ડાયો છે, સરળ છે અને ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. એટલે છોકરીએ એના બાપને વાત કરી કે મને આ ગમી ગયો છે, જો તમે કહો તો આની સાથે, એટલે એની સાથે એને લગ્ન કરી લીધા. ધ્યાન આપજો, એને લગ્ન પણ કરી લીધા પણ એના માતા અને પિતાને ખબર નથી. એ દીકરીએ પૂછ્યું કે તમારા બા બાપુજી? કહે, મારા બા બાપુજી નથી હાજરમાં, મારા બા બાપુજી મરી ગયા છે. ધ્યાન આપજો, અત્યારની વર્તમાનની પરિસ્થિતિમાં પણ ક્યાંય ક્યાંય ક્ષેત્રોમાં આવું બને છે, મારા બા બાપુજી નથી મરી ગયા છે, એવું છે? બોલે હા. લગ્ન કરી લીધા અને એના પિતાને એક દિવસના સમયે મળવાનું થયું, અને એના પિતાએ એમ કીધું કે, એટલે ચોખવટથી કહી દીધું કે હવે તમારે મને મળવા નહીં આવવાનું, મને ઈચ્છા થશે ત્યાં હું આવીશ, તમે મને અહીંયા મળવા નહીં આવતા, આ બધા મારા વીઆઈપી મિત્રોની સાથે, મારા બધા હાઈ ક્વોલિટીના મિત્રો, હાઈ ક્વોલિટીના માણસો, ઊંચા ઊંચા માણસો, એની વચ્ચે તમે મને મળવા આવો ને તો મને શરમ આવે. વિચાર કરજો, તમારો જ દીકરો છે એ, હવે તમને મળવા આવતા, તમારો પરિચય કરાવતા કે આ મારો બાપ છે, એટલું બોલતા એને શરમ લાગે છે, એને પરિચય કરાવતા શરમ લાગે કે આ મારો બાપ છે. અને પછી પિતાને એમ થયું કે એની માતા મને પૂછે તો હું એને જવાબ શું આપીશ. પિતાના કાળજાની અંદર એક એવી વેદના, એક એવી કસક બેઠી, એક એવી હૃદયની એવી કસક લઈને પિતા ત્યાંથી નીકળ્યો, કાળજુ કઠણ કરીને. રહેવાનું નહીં, રસ્તાની અંદર અહીંયા ફાટ રુદન કરતો કરતો ગયો છે. વિધાતાને પ્રાર્થના કરે કે હે વિધાતા, મારી પરવરિશમાં એવી કઈ ખામી રહી કે મારો દીકરો મારો પરિચય ન કરાવે, હું અહીં આવું તો એને શરમ આવે. કઈ વાંધો નહીં, એ સુખી છે, ડોક્ટર છે, લગ્ન થઈ ગયા છે, એ જ મારા માટે બહુ મોટી વાત છે. બાપનું મન છે ને પરાણે પરાણે મનને મનાવી, એની પત્નીની સાથે હવે વાતોની બનાવટ કરે છે. પત્નીએ પ્રશ્ન કર્યો, આપણો ગગો શું કરે છે? આપણો ગગો બહુ આનંદ કરે છે, હવે તો એ ડોક્ટર થઈ ગયો છે પણ એને સમય નથી રહેતો,
તમે નથી રહેતો એટલે આપણી પાસે આવી નથી શકતો, પણ તને બહુ યાદ કરે છે, તને યાદ કરી કરીને રડવા લાગે છે. હકીકતમાં એની માને એક વાર પણ એને યાદ નથી કરી. અને સમય વ્યતીત થતા પિતાને આજે પુત્રીએ કાઢી મૂક્યા પોતાના ઘરેથી, હોસ્પિટલેથી. એ વાક્ય પિતાના મનની અંદર, એના હૃદયમાં, મેં તમને કહ્યું કે એક એવી બીમારીની જગ્યા થાય કે પિતા એ જ વિચારોને વિચારો કરતો 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 હૃદયની બીમારી થઈ અને એના પિતાએ દેહને છોડી દીધો. એના પિતાએ દેહને છોડી દીધો. પિતાએ દેહને છોડ્યા પછી માતા એકલી થઈ. એની કોઈ વ્યવસ્થા કરે એવું નહીં, એનું કોઈ પાલન પોષણ કરે એવું નહીં, એને કોઈ જમાડે એવું નહીં. ભારતવર્ષની એ મહિલા દાઢી કરી કરીને પોતાના પેટનું પોષણ કરે. કોઈને ઘરે કામવાળી થઈને જાય, કચરા પોતા કરવા જાય, વાળવા ચોળવા જાય, એવું કરી કરીને દીકરાના વિચારો કર્યા કરે કે મારો દીકરો પણ હવે એના પિતા વગર મારા દીકરાની પાસે મને લઈ કોણ જાય, કારણ કે એ તો મોટા મોટા શહેરની અંદર અને ગામડામાંથી હું જાઉં તો મને એનું ઘર મળે નહીં. પણ એની સ્કૂલનો પરિચય લઈ, જે એના આ અગાઉ ભણતા સ્કૂલનો, અને માતાને થયું કે અહીંયા કરતા હું ન્યા જાઉં સિટીની અંદર, શહેરની અંદર, કદાચ મને મારા દીકરાનો ક્યાંક ભેટો થઈ જશે, ક્યાંક મારો દીકરો મને મળી જશે. અને એક મનની અંદર આશા લઈ, એક હૃદયનો ભાવ લઈ, અને માં થોડા થોડા રૂપિયા ભેગા કરી અને શહેરની અંદર આવી. શહેરમાં આવીને બધાને કાર્ડ બતાડે, પૂછે કે આ મારો દીકરો ડોક્ટર છે અને તમે ઓળખો છો, પણ હું ને તમે બધા સિટીમાં રહીએ છીએ, યાદ રાખજો. એકવાર કોકને પરિચય પૂછજો. હવે તો બહુ સારો છે સમય કે આપણને માણસો જવાબ આપે છે, પણ સમય એવો પણ છે અમુક શહેરોની અંદર કે તમે પરિચય માગો તો તમને કોઈ પરિચય દેવા સમય નથી કોઈને. એવું આધુનિક સમયનું શહેર. માને કોઈ એ એ ચિઠ્ઠીમાં લખેલા સરનામા ઉપર પરિચય આપીને એમ ન કહે કે માં અહીંયા જતા રહ્યો, તમારું બાળક ન્યા હશે. છતાં પણ એક મનમાં એ આશાને લઈ અને વિચાર કરે કે કાલે મળશે, કાલે મળશે, કાલે મળશે. હવે કઈ ભોજનની વ્યવસ્થા નથી, મહિલા પાસે ભોજનની વ્યવસ્થા નથી. માણસની પાસે જ્યારે દરેક જગ્યાએ રહેવાના રસ્તા બંધ થાય, તમારી પાસે ભોજન અને રહેવાની વ્યવસ્થા દરેક જગ્યાએ બંધ થાય પછી તમારી પાસે એક જગ્યાની વ્યવસ્થા રહે. મંદિર એક એવું માધ્યમ છે કે ત્યાં તમને ભોજન નહીં મળે અને રહેવાની કદાચ જગ્યા મળી રહે. મંદિર અન્ન ક્ષેત્ર ચાલતું હોય જ્યાં, કે મંદિરમાં લાઈનમાં ઊભી, એમાં કંઈક તબિયત બગડેલી માની અને એક મહિલા વસ્તુ ભોજનની મંદિરનો રિવાજ જે કંઈ જમવાની સામગ્રી આપણે મંદિરમાં ભિક્ષુકો ઊભા હોય એને આપીએ, એમ આ માને પણ જે કંઈ એના ભાગમાં આવતું એ આપ્યું. પછી એ બાઈને દયાવાળી જોઈ, પ્રેમાળ જોઈ, અને આ માએ એનો છેડો પકડ્યો. બેટા તું બહુ ખાનદાન ઘરની દીકરી હોય એવું લાગે છે, તારા મા બાપે તને બહુ સંસ્કારો આપ્યા હોય એવું લાગે છે. હા મા, એટલા માટે જ હું દરરોજ મંદિરે આવી દેવ પૂજા કરી અને પછી જે કઈ યાચકો બેઠા હોય ને એને વસ્ત્રદાન આપું, અન્નદાન આપું, પણ આ મારા મા બાપની કૃપા છે એટલે હું આવું. એ માડી દાદીમાં માનસિક રીતે યાદ કરે, મારો ગગોય કદાચ અને જેવો જ લાગતો હશે મોટો થયો હશે તો, અને એ પણ આવો જ હશે, ભિક્ષુકોને દાન આપતો હશે, ગરીબોને ભોજન ખવડાવતો હશે, જરૂર હશે તેને વસ્ત્રોનું દાન કરતો હશે. વિનય સાથે ડોશીએ પ્રણામ કર્યા. બેન, હું સ્વાભિમાની છું ને, જ્યારથી જીવન જીવું છું દાઢી કરી કરીને હું મારું પેટ પોષણ કરું, પણ એ શહેરમાં આવ્યા પછી મારે દાઢી કોને ઘરે કરવા જાવી અને મફતનું ખાવું પડે એ મને ગમતું નથી. તું કૃપા કરને મને તારે ઘરે કંઈક કામકાજ માટે લઈ જાને, તારું ભગવાન સારું કરશે.
બાઈને ગમી ગયા માડીની વાત, બહુ સારા અને સ્વાભિમાની છે. આ સમયમાં ભિક્ષા માગીને માણસો જીવન જીવે એમાં આ ડોશીમાં આવા પવિત્ર કે મહેનત કરીને ખાવું છે. મરું પણ માગું નહીં એપને તનકે કાજ, મરી જાઉં પણ માગું નહીં, માગું તો મારી જાત લાજે. માટે મને જો તારા ઘરે કઈ કામકાજ માટે રાખી લે. ડોશીમાને સાથે લઈ ફોરવ્હીલમાં બેસાડ્યા અને ઘરે ગઈ. ઘરે આવ્યા પછી ડોશીમાએ ઘરની અંદર ફોટા જોયા તો એના ગગાના ફોટા ભાળ્યા. ડોશી જેને ઘેરે ગયા એ બાઈ જે હતી એ ગગાની ઘરવાળી. અને ડોશી પૂગ્યા ક્યાં? આ પરમાત્માના એક એક પ્રકારનો એનો સંયોગ છે, હરિનો ભગવાનનો સંયોગ છે કે એના ગગાને ઘેરે જઈને પૂગી. જોવે ત્યાં તો ગગાના બધા નાનેથી લઈ અને ધીમે 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 ધીમે, કારણ કે એને ઓળખાણ તો નાનપણની જ હતી, મોટો થયા પછી તો ભાળ્યો નહીં. પણ માણસોનો રિવાજ છે કે નાના હોય ને ન્યાના ફોટા શરૂ રાખે, પછી ઉંમર થતી જાય મોટા 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 ફોટા. ગગાના નાનેથી મોટા ફોટા એક એક જોયા. અને ડોશીમાને નક્કી થયું કે આ તો મારા ગગાનું ઘર છે. ડોશીને થયું કે શું કરું ને શું ન કરું, ક્યાંક મારા ગગાને ખબર પડશે તો એને દુઃખ થશે કે એની માં ભિખારણ. હજી વિચાર કરો અને ભાવ કેવો છે દીકરા પ્રત્યે. મારો દીકરો આવડો મોટો ડોક્ટર અને એને ખબર પડશે કે મારી માં ભિખારણ છે તો. એટલે હળવેકથી એને પૂછ્યું એટલે બાઈને, એને ભાવ હતો ગગો આવે પછી એને વાત કરો કે હું અહીંયા પરમાત્માની કૃપાથી બેટા. તમારા ઘરવાળા શું કરે છે? બોલે માં એ ડોક્ટર છે. તમારા સસરાને, સાસુ સસરા ભાઈ કુટુંબ કબીલો? બોલે મારા પતિને કોઈ છે નહીં, મા બાપ મરી ગયા છે. કોને કીધું? બોલે મારા ઘરવાળાએ કીધું. એમ? બોલે હા. એને માતા પિતા નથી, અનાથ છે. અનાથ શબ્દ માતા પિતા જીવતા હોય ને જ્યારે સાંભળે ને દીકરાના મોઢેથી, ત્યારે માતા પિતાને એમ શબ્દ વાંજિયા એવું સંભળાય ને એવો અનાથ શબ્દ લાગે. વાંજિયા શબ્દ છે ને એની જેવો જ આ શબ્દ અનાથ. અને હોવા છતાં જ્યારે અનાથ થાય ત્યારે, અને ગગો રાત્રિના ક્લિનિક પૂરું કરી કામ અને રાત્રે મોડો મોડો આવ્યો, રોજના નિયમ પ્રમાણે પેલી બાઈ ઘરે નહીં અને કીધું ચા આપો. એટલે ડોશીએ જરાક લાજ કાઢી રાખી, કારણ કે ખબર પડી ગઈ કે એને મારું મોઢું જોવું ગમતું જ નહીં હોય. અને એના પિતાએ કીધું ન કીધું પણ કદાચ એનો જીવ પણ આમાં જ જતો રહ્યો હશે. લાજ કાઢી અને ટેબલ ઉપર ચા મૂકીને પાછા ગગા કીધું કે તમે કોણ છો? ડોશીએ કીધું હું તમારી ત્યાં નવી કામવાળી જોડાણી છું, હવેથી હું તમારું બધું કામ કરીશ. પ્રસંગ ઘણો મોટો છે, બહુ મોટો પ્રસંગ છે આ પણ. અને ધીરે 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 દરરોજ ડોશી એને ચા દેવા જાય, ગગુ ચા પીવે. હવે બાઈને પણ કાંઈ કામકાજ હોય તો બહાર જાય ને જમવાનું ડોશી એને આપી આવે. સમય ધીરે 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 વ્યતીત થતા થતા એકવાર ડોશીની સાથે રૂબરૂ થયો અને પાક્કું થયું કે આ તો મારી માં છે. આટલા સમય પછી માને મળે જે દીકરાને સ્નેહ હોય ને કાળજાના બે ટુકડા થઈ જાય. અહીંયા ફાટ રુદન કરે. એને વાત કરી, તમે અહીંયા કેમ આવ્યા? કોણ લાવ્યું તમને? બોલે હું તો મંદિરે આ રીતે તારા પિતાના ગયા પછી તને શોધતી શોધતી, પણ તારી ઘરવાળી બહુ ખાનદાની ને પ્રેમાળ છે એ મને લઈને આવી. બોલે તમે એને વાત ન કરતા કે તમે મારા માં છો? અને આ જે કઈ વાત બની એ ચરિત્ર પેલી મહિલાએ સાંભળી લીધું. એટલે મહિલાએ
એને ચિઠ્ઠી લખી દીધી, એક એના ક્લિનિક ઉપર મોકલી દીધી ચિઠ્ઠી લખીને. આ આખી કથાનો સાર આવે છે, ધ્યાન આપજો. મહિલાએ ચિઠ્ઠી લખીને એના ક્લિનિક પર મોકલાવી કે જો તું તારા મા બાપનો ન થયો તો પછી મારો શું થા, એટલે મહેરબાની કરીને હવે આજથી મારે ને તારે કંઈ સંબંધ નહીં, એટલે તું મારે ઘેર નહીં આવતો. કારણ કે એ જે ગગો રહેતો હતો એ હવેલી જેવું મકાન પણ એના સસરાનું હતું, એટલે આજથી તું મારે ઘરે નહીં આવતો, મારે ને તારે કાંઈ નહીં. અને એણે કીધું કે તારી માને તું ભલે ન સાચવી શક્યો, પણ હું તારી માને મારી માં કરીને સાચવીશ. સમાજને જોઈએ અત્યારે કે પતિ કદાચ ન માને તમારી સાસુને કે સસરાને, પતિ કદાચ એમ કહે કે માને આમ કે ને આમ કે, તો તમે જો માવતર તમારા ખાનદાની હોય ને પવિત્ર માવતરના દીકરી બનીને આવ્યા હો પૂર્ણ મર્યાદાને સાથે લઈ, તો તમારો ઘરવાળો ન માને તો એને બાજુમાં બેસવા દો. તમે તમારી ફરજ બજાવો, તમે આગળ આવો અને તમે એને એમ કહો કે બા તમે કહેશો એ જ થશે, તમારો દીકરો કે એમ નહીં થાય. અને આવું જ્યારે આ દેશમાં થશે ને ત્યારે આપણા દેશના વૃદ્ધાશ્રમો બંધ થશે, ત્યારે આપણા દેશના વૃદ્ધાશ્રમો બંધ થશે. ખાલી એકલો દીકરો સુધરે કાંઈ નહીં થઈ જાય, પણ દીકરાને ઘેરે જે પુત્ર વધુ આવે એને દીકરી બનવું પડશે. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો. કવિ અંદર ઘણી કડી લખી પણ મને ગમે, બધી કડી ગમે પણ ખાસ લાખો કમાતા ઓ ભલે મા બાપ જેથી ના ઠર્યા, ભૂલશો નહીં. એ લાખ નહીં પણ લાખ છે એ માનવો ભૂલશો. મા બાપને ભૂલશો સાચે. નાનપણ સાંભળે પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે. કાગડા માં એક એવું પાત્ર છે, માં એક એવું તત્વ છે કે તમારા ઘરની અંદર વગર સ્વાર્થની આપણે કામવાળી રાખીએ ને કામવાળી એને પગાર દેવો પડે, આપણે ઘરવાળી લાવીએ તેને કંઈ દેવું પડે. સારા સારા ઘરેણા માંગે, સારી સારી વસ્તુ માંગે, સારી જગ્યાએ હરવા ફરવા લઈ જવા પડે, સારી હોય હોટલમાં જમવા લઈ જવા પડે,
અનેક પ્રકારની વ્યવસ્થા માંગે, પણ એ માં નાનપણથી લઈને જ્યાં સુધી નિવૃત, એ નિવૃત્ત જ ન થાય, જો કે એની નિવૃત્તિ જ ન આવે. ગંગા ના નીર તો વધે ઘટે રે, એનો સમાંતર પ્રેમ. પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહી જડે રે, પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહી જડે. માટે કહું કે માએ માં બીજા બધા વગડાના વા, માનું જેટલું વર્ણન કરીએ ઓછું, એટલે નસીબદાર છો તમારે માં છે. અને માને છોડી, મા અને બાપને છોડી, અને તમે જે પૂંજાપાઠ બહાર કરવા જાઓ ને, સંતો પણ કહે કે ઉમરાવાળીને મૂકીને ડુંગરાવાળીને પૂંજવા જાઓ તો ડુંગરાવાળી પ્રસન્ન થાય નહીં. એટલે ડુંગરાવાળીની પૂંજા પછી કરજો, પહેલાં તમારી ઉમરાવાળી માં છે એની પૂજા કરજો, તો એ પ્રસન્ન થશે અને માં જોગમાયા પણ પ્રસન્ન થશે.